નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 2 ફેબ્રુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ઇલેક્ટ્રિક વાહનો, સ્કૂટર કે કારમાં આગ કેમ લાગે છે તેના કારણો જાણો. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. જોકે સમયાંતરે કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે, જે ઇલેક્ટ્રિક વાહનોની સલામતી વિશે આપણા મનમાં શંકા પેદા કરે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું છે, પરંતુ તેની સાથે તેમાં આગ લાગવાના કિસ્સા પણ વધ્યા છે. ઇલેક્ટ્રિક સ્કૂટર હોય કે ઇલેક્ટ્રિક કાર, આપણે તેમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ જોઈ છે. અહીં અમે એવા કારણો વિશે જણાવી રહ્યા છીએ જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગે છે. અતિશય ગરમી કોઈ પણ ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું આ સૌથી મોટું કારણ છે. જોકે ઇલેક્ટ્રિક વાહનના ઘટકો વધુ પડતા ગરમ થઈ જાય તો આગ લાગવાનું જોખમ વધી જાય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના ઘણા કેસમાં બેટરીઓ અને કમ્પોનન્ટ્સ વધુ ગરમ થવાના કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ પણ વધવા લાગે છે. બેટરીમાં કોઈ ખામી અથવા વાયરિંગ અને વેલ્ડિંગમાં ખામીને કારણે બેટરી ગરમ થવા લાગે છે. ગરમ હવામાનને કારણે બેટરી વધુ પડતી ગરમ થાય છે. ઉત્પાદન ખામી. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાનું બીજું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. વાસ્તવમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરી ઘણા પ્રકારના રાસાયણિક ઘટકોમાંથી બનાવવામાં આવે છે. જો બેટરી પેક કરતી વખતે કંઈક ખોટું થાય છે અથવા કોઈ ઘટક ખુલ્લામાં રહે છે તો આવી ઉત્પાદન ખામીઓ ઇલેક્ટ્રિક વાહનમાં આગનું કારણ બની શકે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ખોટા વાયરિંગ અને વેલ્ડિંગને કારણે આગ લાગવાનું જોખમ રહેલું છે. ખરાબ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ. બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ BMS ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીના તાપમાન અને લાંબી રેન્જને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. જો BMS બેટરીના તાપમાનને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતું નથી તો થોડીવાર સ્કૂટર ચલાવ્યા પછી બેટરી ગરમ થવા લાગે છે. આ કારણે ઇલેક્ટ્રિક વાહનમાં ઘણી જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શકે છે. પાણીને કારણે નુકસાન. ઇલેક્ટ્રિક વાહનોને પણ પાણીથી ઘણું મોટું નુકસાન થાય છે. જો પાણી કોઈક રીતે બેટરી સુધી પહોંચે છે તો તે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક વાહનોની બેટરી લિથિયમથી બનેલી છે, જે ખૂબ જ રિએક્ટિવ મેટલ છે. તે પાણીના સંપર્કમાં આવતાની સાથે જ બેટરીમાં હાજર લિથિયમ પ્રતિક્રિયાને કારણે બળવા લાગે છે અને તેમાં આગ લાગી જાય છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.